છે. અગેન તમને કહું છું કે આ કોઈ એવી કવાયતો નથી, જીમ નથી, તમારે કાંઈ આમાં બીજું કંઈ કરવાનું નથી. માત્ર ને માત્ર તમારે મનને તમારી જાત સાથે એકલા રહીને આ વસ્તુ છે એ તમે પ્રાપ્ત કરી શકો છો. ફર્સ્ટ એક્સરસાઇઝ છે એ છે શોર્ટ મેડિટેશન. શોર્ટ SHORT, શોર્ટ એટલે ટૂંકું, સંક્ષિપ્ત. મેડિટેશન MEDITATION, મેડિટેશન એટલે ધ્યાન. તમારે નાનકડું એવું ધ્યાન કરવાનું છે. એટલે તમને એમ થશે કે અમે કાંઈ થોડા ઋષિ મુનિ ને યોગી છીએ તો અમે ધ્યાન કરીએ. તો ધ્યાન છે એ કાંઈ મોટી મોટી એવી ઋષિ મુનિઓ જ કરે અને એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની હોય તો જ કરવાનું હોય એવું ન હોય. આપણા વર્તમાન જીવનની અંદર સરળતાથી શાંતિથી આપણે રહી શકીએ એના માટે પણ ધ્યાન છે એ મદદરૂપ છે. તો ફર્સ્ટ છે શોર્ટ મેડિટેશન છે. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારે તમારી જાતને પહેલાં તો કમ્ફર્ટેબલ કરવાની છે. કમ્ફર્ટેબલ એટલે તમને જેમાં આરામ મળતો હોય, જેમાં તમને બેસવામાં સૌથી વધુ મજા આવતી હોય. તમારું મન છે એ પગ દુખે છે, ખભો દુખે છે એમાં ન હોય, પણ તમારું બોડી છે એ ટોટલી રિલેક્સ્ડ હોય એવી રીતે તમે બેસો. મેક યોર ક્લોઝ યોર આઈઝ, તમારી આંખો છે એ બંધ કરો. ચૂઝ અ વર્ડ, એક શબ્દ પસંદ કરો દેટ સિમ્બોલાઇઝિસ કામનેસ, જે તમને શાંતિથી આપે છે. હાર્મની, તમને સંવાદિતતા આપે છે. ટ્રાન્ક્વિલિટી એટલે કે તમને શાંતિ આપે છે. સેરેનિટી SERENITY, સેરેનિટી એટલે સ્વસ્થતા આપે છે. પીસ એટલે શાંતિ આપે છે. રિલેક્સ એટલે હળવાશ આપે છે. તમારે તમારી જાતને આંખ બંધ કરીને બેસાડવાની છે. તમારા મનને પરમ શાંતિ, સંવાદિતતા, સ્વસ્થતા, એકદમ હળવાશ એવું આપે છે. તમને ખબર હશે કે ફરીથી હું તમને કહું છું, હું કોઈ રિલિજિયન કે કોઈ પંથની વાત નથી કરતી, પણ તમે એક BK શિવાની મેડમ છે એના વિડીયો સાંભળશો તો એ હંમેશા એમ કે દરરોજ સવારે ઉઠી અને તમારે તમારા મનમાં એમ વિચાર કરવાનો કે આઈ એમ અ પાવરફુલ સોલ, કે હું એકદમ શક્તિશાળી વ્યક્તિ છું, હું એકદમ શાંત વ્યક્તિ છું, હું સફળ વ્યક્તિ છું. આવા સતત ને સતત તમારા મનની અંદર તમારે વિચાર કરતા રહેવાના છે. તો અત્યારે આ ફર્સ્ટ શોર્ટ મેડિટેશનની અંદર શું કીધું છે કે તમારે તમારી જાતને કમ્ફર્ટેબલ, આરામદાયક પરિસ્થિતિની અંદર બેસાડી અને તમારી આંખો બંધ કરી અને તમારે એક જ શબ્દ પસંદ કરવાનો છે કે જે શબ્દ કાં તો તમને શાંતિ આપતો હોય, કા સંવાદિતતા એટલે કે હાર્મની આપતો હોય, કા ટ્રાન્ક્વિલિટી એટલે કે પરમ શાંતિ આપતો હોય, સ્વસ્થતા આપતો હોય કે તમને રિલેક્સ કરતો હોય. આ વસ્તુ જ્યારે કરો છો ત્યાર પછી શું કરવાનું છે તો કે સેકન્ડ સ્ટેપની અંદર મેડિટેટ, તમારે ધ્યાન કરવાનું છે. એટલે કે તમારે કોન્સન્ટ્રેશન કરવાનું છે ઓન ચૂઝન વર્ડ, કે તમે જે પસંદ કરેલો શબ્દ છે. દાખલા તરીકે હું તમને એમ કહું છું કે ઓલા મેડમ એમ કહે છે કે તમારે તમારી જાતને એ સતત એમ કીધા રાખવાનું છે કે આઈ એમ અ પીસફુલ સોલ, કે હું એકદમ શાંતિપૂર્ણ આત્મા છું. તો ધીમે ધીમે એ વસ્તુ તમારામાં થવા માંડશે. અહીંયા શું કીધું છે, તમે મેડિટેટ કરો છો ત્યારે વિઝ્યુઅલાઇઝ, તમારે કલ્પના કરવી છે. VISUALIZE, વિઝ્યુઅલાઇઝ એટલે કલ્પના કરવાની છે એવા દ્રશ્યોની. SCENE, સીન એટલે દ્રશ્યો. That tie in, કે જે તમને સંલગ્ન કરે છે, TIE, એટલે બાંધવું, જે તમને સંલગ્ન કરે છે, બાંધે છે with the world, તમને એ શબ્દની સાથે. Or build up, કે જે તમારા માટે થઈને એક તૈયાર કરે છે, ઊભું કરે છે મેન્ટલ ઇમેજીસ, માનસિક એવી એવા ચિત્રો ઊભું કરે છે કે જે તમે થવા માંગો છો. તો એવી વસ્તુ તમારે વિઝ્યુઅલાઇઝ કરવાની છે. તમારા મનને છેતરવું ખૂબ આસાન છે, માત્ર થોડી વાર શાંતિથી બેસી અને તમે એને છેતરી શકો છો. તો તમારે એને બેઠા બેઠા કહેવાનું છે, દેખાડવાનું છે કે જો મારે જે પીસફુલ વ્યક્તિ બનવી, સપોઝ કે તમે શબ્દ પસંદ કર્યો પીસફુલ, તો તમે પીસફુલ વ્યક્તિ બનવા માંગો છો તો એવી વસ્તુ તમારે વિઝ્યુઅલાઇઝ કરવાની છે તમારા માનસ ચિત્ર ઉપર. એટલે કે તમારા મન ઉપર મેન્ટલ ઇમેજીસ જે છે એના ઉપર તમારે એ વસ્તુ દેખાડવાની છે.
કે જે શબ્દ તમે કરવા માંગો છો, જે વસ્તુ તમે પસંદ કરવા માંગો છો. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ, તમે થોડોક સમય તમારો એમાં પસાર કરો. યુ કેન સ્પેન્ડ સમ ટાઈમ, સ્પેન્ડ એટલે પસાર કરવું, થોડોક સમય તમે આને આ કલ્પનામાં પસાર કરો. ઇમેજિનિંગ, કે જેમાં તમે આ વસ્તુની કલ્પના કરતા હો કે વોટ ઇટ વુડ ફીલ લાઈક, કે કેવું લાગશે. તમે જે વસ્તુ બનવા માગો છો, તમે જે પ્રકારની વ્યક્તિ બનવા માગો છો, એ વસ્તુ તમારા મન ઉપર લાવો અને પછી તમે એને, તમે એવા થઈ જાઓ ત્યારે તમે કેવા લાગશો એની તમે અનુભવ કરો, એને તમે વિઝ્યુઅલાઇઝ કરો. ઇફ યુ એક્સપિરિયન્સ્ડ, જો તમે આ વસ્તુને અનુભવ કરો છો, હાર્મની ઓર ટ્રાન્ક્વાલિટી, તમારામાં એક સંવાદિતતા કે શાંતિ ઇનસાઇડ યોર સેલ્ફ, તમે તમારી અંદર આને આ વસ્તુ છે એને તમે અનુભવ કરવા માંડો, ત્યારે ઓપન યોર આઈઝ અગેન, તમારે ફરીથી તમારી આંખો છે એ ખોલવાની છે. તમારા મનને, ફરીથી કહું છું, તમારા મનને છેતરવું એ બહુ અઘરું નથી. આપણે એને ખોટી રીતે નથી છેતરવું, પણ આપણે એને હેપી બનાવવા માટે, એને પીસફુલ બનાવવા માટે, એને વધુને વધુ કાર્યક્ષમ બનાવવા માટે થઈને છેતરવાનું છે. અને એના માટે થઈને આપણે જે ઈચ્છતા હોઈએ એ પરિસ્થિતિ એને વિઝ્યુઅલાઇઝ કરાવવાની છે. હવે ટ્રીક છે શોર્ટ મેડિટેશન 2, નાનકડું એવું મેડિટેશન બીજું. પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ઓર ફેબ્રિક, મટીરિયલ એટલે કે વસ્તુ, સચ એઝ જેમ કે ડ્રેસ, ફેબ્રિક તમારા ડ્રેસનું કાપડ, અ સ્ટોન એક નાનકડો એવો પથ્થર, અ પીસ ઓફ વુડ લાકડાનો ટુકડો, ઓર એનીથિંગ એલ્સ કે કાંઈ પણ એવી વસ્તુ કે જે તમારી પાસે હોઈ શકે કે જે તમને અપીલ કરે, જે તમને બહુ ગમતું હોય, ધેટ અપીલ્સ યુ. વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો છે એ બંધ રાખો, એન્ડ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધ મટીરિયલ, અને આ વસ્તુની બનાવટ જે છે અથવા તો આ વસ્તુ જે છે તમને ગમતું, માની લો કોઈ બહુ સરસ આઉટફિટ હોય, કોઈ ઓર્નામેન્ટ હોય, કોઈ એવી વસ્તુ હોય, કોઈ ટેડી બેયર હોઈ શકે, આવી કોઈ પણ વસ્તુને તમે પકડો અને એની રચનાનું નિરીક્ષણ કરો. પછી સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ઇન ડુઈંગ ધીસ, આ કરવામાં ઓછામાં ઓછી 2 મિનિટનું સમય રાખો. આ કર્યા પછી શું થશે, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ, તમારા મગજને તમે પ્રાણવાયુનો ઝાટકો આપો, એટલે કે તમે એ વસ્તુ માટે ને જ્યારે વિચારતા હો ત્યારે તમે સરસ ડીપ બ્રીથિંગ કરો છો એટલે એને પ્રાણવાયુ મળે છે. હાફ ઓફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ, તમે જ્યારે તણાવમાં છો ત્યારે તમારા હાફ ઓફ ધ પ્રોબ્લેમ્સ, અડધો અડધ પ્રશ્નો જે છે એ શું છે, તો કે અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, તમે કોઈ વસ્તુ ઉપર વધારે સારી રીતે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, એટલે થાય છે કે યુ ડોન્ટ બ્રીધ ડીપલી, તમે ઊંડા શ્વાસ લેતા નથી. આપણો શ્વાસ છાતી સુધીનો ટૂંકો હોય છે અને એટલા માટે થઈને આપણે વધુ ને વધુ અકળામણ અનુભવતા હોઈએ છીએ. તમે જોજો કે આપણે ખૂબ થાક્યા હોય ત્યારે એક ઊંડો શ્વાસ લઈને આપણે બહાર કાઢીએ, અથવા તો એ ઘણા લોકો કે નિસાસો નાખો, તો એ શું છે કે એક ડીપ બ્રીથ અંદર લીધું છે, ડીપ બ્રીથ બહાર કર્યું, આનાથી શું થશે, તો કે આપણા શરીરને ઓક્સિજન મળશે. તમે ઊંડો શ્વાસ નથી લેતા અથવા આપણે ઊંડો શ્વાસ નથી લેતા, એને લીધે થઈને આપણા બ્રેઇનને, BRAIN, બ્રેઇન એટલે મગજ, એને પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજન સપ્લાય છે એ મળતું નથી, અને એને લીધે થઈને શું થશે, તો કે એ ઇનસફિશિયન્ટ ઓક્સિજનને લીધે થઈને વધુ ને વધુ છે એ તણાવ અનુભવાશે. એટલે તમારા શરીરને જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હો ત્યારે આપણે એને એક ઓક્સિજન બૂસ્ટર કરવાનું છે. તો ઓક્સિજન એને સરસ મળે છે તો શું થશે, તો કે આપણો તણાવ છે એની મેળે મેળે જ તે ઓછો થઈ જશે. તણાવ ઓછો થઈ જશે એટલે ઓટોમેટિકલી આપણને રસ્તા મળ્યા કરવાના છે. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીથિંગ, અને તમારું આપણું આ બ્રીથિંગ, આમાં હું એમ તમા વર્ડ વપરાણો છે યોર, એટલે હું સતત એમ બોલ્યા કરું છું, તમે તમે પણ લાગુ આપણને બધાને પડે છે. એટલે ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીથિંગ, ટુ ડીપ છે એ એડજેક્ટિવ છે,
એનો વર્બ થાય છે ડીપન, એટલે કે કોઈ પણ વસ્તુને વધુ ઊંધી કરવી. ઈએન લગાડવાથી અમુક શબ્દોનું વર્બ બનતું હોય છે, આ એ પ્રકારનો વર્ડ છે. તો તમારા બ્રીધિંગને, તમારા શ્વસન ક્રિયાને વધુ ડીપ બનાવવા માટે થઈને એન્ડ ગેટ ઓક્સિજન, અને તમારા શરીરને વધુ ને વધુ ઓક્સિજન આપવા માટે થઈને ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેઇન, તમારા બ્રેઇન સુધી ઓક્સિજન પહોંચે એના માટે થઈને ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. તમે આ નીચે જણાવેલી કસરત કરો, કારણ કે જેમ તમને તમારા શરીરને, તમારા મનને, તમારા બ્રેઇનને વધુ ને વધુ પ્રાણવાયુ મળે છે, વધુ ને વધુ ઓક્સિજન મળે છે, એમ તમે વધુ રિલેક્સ ફીલ કરો છો. જ્યારે તમે રિલેક્સ ફીલ કરશો ત્યારે તમને મજા જ આવશે, ત્યારે તમને પ્રશ્નો નહીં દેખાય, ત્યારે તમને સોલ્યુશન જ દેખાશે. ફર્સ્ટ તો કે રબ બોથ યોર હેન્ડ્સ, તમારા બંને હાથ છે એને ઘસો. આર યુ બી રબ એટલે ઘસવું, તો કે તમારા બોથ એટલે બંને હાથ ઘસો ટુગેધર સાથે ફોર અ મોમેન્ટ એન્ડ ક્રિએટ એનર્જી, અને તમે એનર્જી, તમારામાં શક્તિ છે એ ઊભી કરો. પ્લેસ યોર પામ્સ ઓન ધ ટોપ ઓફ અધર, એકને એક હથેળીને બીજા હથેળીની ઉપર મૂકો. પ્લેસ એટલે મૂકવું, પામ એટલે હથેળી, તમારી હથેળી છે એક હથેળીને બીજા હથેળી ઉપર મૂકો. જસ્ટ બિલો યોર નેવલ, એન એ વી ઈ એલ, નેવલ એટલે નાભી, નાભીની બરાબર નીચેના ભાગની અંદર ગોઠવો. એટલે કે તમે બે હાથને ઘસી અને જે ઉર્જા ઉત્પન્ન કરી છે એ ઉર્જા પછી તમારી બે હથેળી છે એને નાભીની બરાબર નીચે ગોઠવો. બ્રીધ કોન્શિયસલી, કોન્શિયસલી સી ઓ એન સી એસ આઈ સી આઈ ઓ યુ એસ એલ વાય, કોન્શિયસલી એટલે સભાનતાપૂર્વક, તમે સભાનતાપૂર્વક શ્વાસ લ્યો. ઇન યોર બેલી, શ્વાસ તમારે પેટની અંદર લેવાનો છે, તમારું પેટ ફૂલવું જોઈએ. મેકિંગ યોર પામ્સ રેઝ ઇન એવરી બ્રીથ, તમારો એક એક શ્વાસ આવે ત્યારે તમારા તમારી પામ છે એટલે કે તમારી હથેળી, હથેળી કઈ જગ્યાએ છે, નાભીની નીચે એટલે કે પેટ, પેટના ભાગ ઉપર, નેવલના ભાગ ઉપર એ જગ્યાએ તમે જે હથેળી મૂકી છે, તો તમે શ્વાસ લ્યો ત્યારે હથેળી બહાર આવે, શ્વાસ બહાર કાઢો એટલે એ વસ્તુ અંદર જાય, એમ તમારું પેટ છે એની હલન ચલન થવું જોઈએ. આને કહેવાય બેલી બ્રીધિંગ. બેલી બ્રીધિંગ એટલે પેટથી શ્વાસ લેવો. આપણે અજાણતા શ્વાસ લેતા હોઈએ છીએ ત્યારે આપણા શ્વાસ ટૂંકા હોય છે, એ છાતી સુધીના જ હોય છે. જ્યારે કે ઊંડા શ્વાસ લેતા હોઈએ છીએ ત્યારે આપણો શ્વાસ નાભી સુધી જાય છે, એ સાચો શ્વાસ છે, એનો ઓક્સિજન છે એ આપણા શરીરના કોષે કોષને મળતું હોય છે. તો એ પ્રોપરલી બેલી સુધી શ્વાસ પહોંચ્યો છે કે નહીં એ તમને કેમ ખબર પડે? અને એટલા માટે થઈને તમારે તમારી હથેળી છે એ તમારી નાભીની નીચે રાખવાની છે, અને તમારે મેક શ્યોર કરવાનું છે, ખાતરી કરવાની છે કે તમે શ્વાસ લ્યો છો ત્યારે હથેળી બહાર આવે છે, શ્વાસ અંદર લ્યો છો ત્યારે હથેળી અંદર જાય છે. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન, આ વસ્તુ કરો છો ત્યારે તમારી કલ્પના કઈ વસ્તુની હોવી જોઈએ? તો કે તમે શ્વાસ લ્યો છો એની સાથે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન તમને મળે છે, અને એ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન, તમારા મગજમાં આવે છે. તમે આ બધી એમડી વખતની એક્સરસાઇઝ કે તમારી આપણી પ્રાર્થના વખતની એક્સરસાઇઝ છે, આ બધી વસ્તુ છે એ તમને યાદ આવે તો તમને ખબર પડશે કે આપણે આ બધી વસ્તુ પ્રેયર દરમિયાન કરતા હતા. એ શું કામ કરતા હતા? તો કે તમાર આપણા શરીરને પ્રોપર ઓક્સિજન મળે, આપણે થોડાક પોઝિટિવ થઈએ અને શાંત થઈએ, તો જેથી કરીને આપણે વધુ સારી રીતે ભણી શકીએ. પણ આમાં શું થાય કે આ બધી વસ્તુની જ્યારે ટાઈમ હોય ત્યારે આપણામાં એ વસ્તુની સમજ ન હોય કે આ આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જે દિવસે એ સમજ કેળવાઈ જાય ત્યારે આટલું કરવાનો એ ટાઈમ નથી મળતો હોતો. એનીવેઝ, નેક્સ્ટ છે એક્સરસાઇઝ, એ ક્રાઉન પુલ છે. ક્રાઉન પુલ એટલે ઉર્ધ્વ શ્વસન. અઘરા અઘરા શબ્દોથી જરાય એ ન જતા છે, સાવ સરળ વસ્તુ થાય છે. શું કે વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ધેર ઇઝ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ. એક એવી ક્ષણ હોય છે, એ હલનચલન હોય છે કે જે બહુ સૂક્ષ્મ હોય, ઓફ ધ ક્રેનલ બોન્સ, આપણા ક્રેનલ બોન્સ એટલે કે આપણા ખોપડીના જે હાડકા છે એની અંદર આ થતું હોય છે, વીચ કે જે ઇન ટર્ન
પરિણામે એલાઉઝ ઇન આપણને એક એલાઉ કરે છે સેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ખોપડીના હાડકાની અંદર એક એવું ઘટના બને છે, એક એવું હલનચલન થાય છે કે જેને લીધે થઈને સેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ ઉત્પન્ન થાય છે. એટલે કે આપણા મેરુદંડની અંદર એટલે કે કરોડરજ્જુની અંદર એક પ્રકારનું પ્રવાહી ઉત્પન્ન થાય છે, એક પ્રકારનો એન્ઝાઇમ ઉત્પન્ન થાય છે. એ શું છે? તો કે એ આપણા શરીરની અંદર આપણી સ્પાઇનલ કોડની અંદર આપણી સ્પાઇનલ કોલમ છે એની અંદર એ વસ્તુ છે, એ પાણી છે એ મુક્તપણે ફરતું હોય છે. પાણી મુક્તપણે ફરતું હોય છે એટલે શું થાય કે એ હળવાશથી એકદમ પાણી છે એ નીકળતું હોય છે. એટલે કે આપણે શ્વાસ લેતી વખતે આપણા ખોપડીના હાડકાની અંદર એવા પ્રકારનું હલનચલન થાય છે. જો કુદરત છે ને એ આ બધી વસ્તુ આપણને ફીલ નથી કરાવતી. આપણા શરીરમાંથી લોહીનું પરિભ્રમણ થાય છે પણ આપણને ક્યાંય પાણી પસાર થતું હોય, લોહી પસાર થતું હોય એવો શરીરમાં આખો દિવસ અનુભવ નથી થતો. એટલે આપણને ખબર નથી કે આ બધી વસ્તુ સતત થયા કરતી હોય છે. તો એવી રીતે આપણે બ્રીથ કરીએ છીએ ત્યારે એવું હલનચલન થાય છે કે જેથી કરીને આપણી ખોપડી અને મેરુદંડ એટલે કે કરોડરજ્જુની અંદર એક એવું પ્રવાહી ઉત્પન્ન થાય છે અને એ પ્રવાહી આપણા બોડીની અંદર ફ્રીલી ફરતું હોય છે. વેન ટેન્સ્ડ ઓર અપસેટ, જ્યારે આપણે તનાવમાં છીએ, TENSE, ટેન્સ એટલે તનાવ, જ્યારે આપણે તનાવની અંદર છીએ અથવા તો આપણે અપસેટ થયા છીએ, એન્ડ ડોન્ટ બ્રીધ ડીપલી ઇનફ, પૂરતા પ્રમાણમાં ઊંડો શ્વાસ નથી લેતા, આવું જ્યારે થાય છે ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધેટ સ્કલ. જ્યારે આપણે ઊંડો શ્વાસ નથી લેતા ત્યારે આનું પરિણામ ક્યાં આવે છે? આનું પરિણામ આપણને ક્યાંય દેખાતું નથી. સીધે સીધું કઈ જગ્યાએ હોય છે? બોન્સ સ્કલની અંદર હોય છે. તો જેમ એ મૂવમેન્ટ થાય છે એ આપણને નથી ખબર પડતી. એમ આપણે જ્યારે સરખો શ્વાસ નથી લીધો ત્યારે એ મૂવમેન્ટ નથી થતી એની પણ આપણને ખબર નથી પડતી. પછી શું થાય છે? બીકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર. હવે આ ભાગ છે એ ચોંટેલો રહે. કારણ શું? તો કે આપણે ડીપ બ્રીધિંગ નથી કર્યું એટલે એ ફ્લુઇડ છે એ સરખી રીતે ફ્રી ફ્લોથી ફરતું નથી. સો ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ. આપણા મન આપણા જે મગજની અંદર જે ફ્લુઇડ તૈયાર થાય છે, આપણા ખોપડીની અંદર જે પ્રવાહી તૈયાર થાય છે એ આપણે અપૂરતો ઊંડો શ્વાસ લીધો છે એને લીધે થઈને આપણા શરીરની અંદર એ પ્રોપર પરિભ્રમણ કરતું નથી. હવે આપણે એ પરિભ્રમિત કરવું છે અને એ પરિભ્રમિત કરવા માટે થઈને ક્રાઉન પુલ. ક્રાઉન એટલે આપણું મગજ, એનો ઉર્ધ્વ શ્વસન, એમાં ઊંડો શ્વાસ લેવાનો છે. ઇન્ફ્લુઅન્સીસ એ અસર કરે છે ધ ફ્લો ઓફ સેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. આપણા ખોપડીની અંદર રહેલા આ જે પ્રવાહી છે એના વહેણને એટલે કે એ ફ્રીલી ફરી શકે એના માટે થઈને એને અસરરૂપ થાય છે. કઈ વસ્તુ? તો કે ક્રાઉન પુલ ઇન અ પોઝિટિવ વે, એક સકારાત્મક રીતે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. આપણી નર્વસ સિસ્ટમ, આપણું જે ચેતાતંત્ર છે, 50% નહીં પણ આમ તો 60% આપણું કામ છે એ આપણું ચેતાતંત્રથી થાય છે. તમે વિજ્ઞાનની અંદર આ વસ્તુ ભણ્યા હશો, મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ પણ આ વસ્તુ ભણ્યા છે. તો આ આખે આખી નર્વસ સિસ્ટમ છે એ વસ્તુ કરી લે છે અને એ કેન ટેક અવે હેડેક્સ. આને લીધે તેને જે માથાનો દુખાવો છે દૂર કરી લે છે. સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક, ક્યારેક સ્ટ્રેસને લીધે તેને તણાવને લીધે તેને પેટનો દુખાવો થતો હોય છે. એઝ વેલ એઝ હેલ્પિંગ થિંક ક્લિયરલી. તમને અમુક સમયે આવું તમે ક્યારેક અનુભવ્યું હશે કે આપણે બહુ મૂંઝાણા હોઈએ ને ત્યારે આપણને એકેય રસ્તો ન આવે. તો એના કરતાં આપણને જ્યારે રિલેક્સ હોઈએ ત્યારે આપણે સ્પષ્ટ રીતે વિચારી કરતા હોય કરી શકીએ છીએ. તો આ સિચ્યુએશન પૂરી કરવા માટે, આ સિચ્યુએશન ઊભી કરવા માટે થઈને એ આપણને મદદરૂપ થાય છે. પ્લેસ બોથ યોર હેન્ડ્સ એન્ડ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ. તમારા બે હાથ વિથ યોર ફિંગર્સ એની આંગળી સાથે તમે એને જાણે કે કોમ્બ છે એટલે કે દાંતીઓ છે એવી રીતે એને રાખો.
ઓન ધ ટોપ ઓફ યોર હેડ, તમારા માથા ઉપર. સો ધેટ, કે જેથી કરીને યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન, તમારી નાની આંગળી એટલે કે ટચલી આંગળી છે એ આગળના ભાગમાં હેરલાઇન એટલે કે આગળના ભાગની અંદર, ફ્રન્ટના ભાગની અંદર જે છે ત્યાં તમારી આંગળી છે એ અડકેલી રહે એવો તમે પ્રયત્ન કરો. હવે તમારે શું કરવાનું છે, તો કે પુટ યોર મ્યુઝ, એ કાસ્કાની જેમ તમે રાખી છે અને માથાની ઉપરના ભાગની અંદર ગોઠવી છે અને ટચલી આંગળી છે એ તમારા કપાળ સુધી પહોંચેલી છે, આ સિચ્યુએશનની અંદર શું કરવાનું છે? ફર્મલી, ફર્મલી એટલે જોરથી પ્રેસ ડાઉન, તમે નીચેની તરફ દબાવો, એટલે કે તમારી ખોપડી જે છે, સ્કેલ્પ છે, SCALP, એને તમારે પ્રેશર આપવાનું છે. એન્ડ પુલ યોર ફિંગર્સ, અને તમારી આંગળીને ખેંચો અવે ફ્રોમ મિડ લાઇન, તમારી મધ્યરેખાથી એટલે કે વચ્ચેનો ભાગ જે છે એમાંથી તમારે એને ખેંચવાની છે. કેવી રીતે? જાણે કે તમે વાળ ઓળતા હો એમ. કઈ રીતે? તો કે તમે કોમ્બિંગ કરતા હો, તમારું COMBING, કોમ્બિંગ એટલે વાળ ઓળવા, આઉટવર્ડ્સ બહારની તરફ વાળ ઓળતા હો એવી રીતે તમારે એ વસ્તુને, તમારી ખોપડીને તમારે ક્લિયર કરવાની છે. એનાથી શું થશે, તમે જુઓ, તમને ખબર જ હશે, ઘણા લોકો છે એ હેર મસાજિંગ કરાવતા હોય છે. હેર મસાજિંગ શું કામ કરાવતા હોય છે, તો કે એનાથી તમારા જે ખોપડીનો ભાગ જે છે એના જે ખોપડીના હાડકા છે એની અંદર જે ફ્લુઇડ નીકળે છે એ ફ્લુઇડ સરસ રીતે પસાર થાય. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ, હવે તમારા હાથને ગોઠવો ઇન ધ સેમ વે ઇન હાયર અપ ઓન મિડ લાઇન, એટલે કે વચ્ચેનો ભાગ, તમારો પાથીનો જે ભાગ છે એમાંથી તમે એને એના કરતાં ઉપર ગોઠવો. એન્ડ રિપીટ પ્રોસિજર, અને આ જ પ્રોસિજરને રિપીટ કરો, જાણતા અજાણતા તેલ નાખતી વખતે આ પ્રોસિજર એટલે પ્રક્રિયા આપણે કરતા જ હોઈએ છીએ. એનાથી શું થાય છે એ આપણને નહોતી ખબર, હવે આપણને એનાથી શું થાય છે એ વસ્તુની ખબર પડી, કે એનાથી આપણી ખોપડીની અંદર જે પ્રવાહી છે એ વધારે ને વધારે સારી રીતે પ્રવાહી ફરે અને એનાથી આપણે વધારે રિલેક્સ રહીએ છીએ. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ, હવે તમારા હાથને ગોઠવો ઇવન ફર્ધર બેક, વધુ પાછળના ભાગમાં, ઇન શોર્ટ તમારું આખી ખોપડી, આખું માથું છે એ કવર થઈ જવું જોઈએ. ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન, તમારો ક્રાઉનનો ભાગ એટલે કે સૌથી ઉપરનો ભાગ જે છે એના ઉપર રાખો. એન્ડ રિપીટ ધ પ્રોસિજર, અને આ પ્રક્રિયા છે એને ફરીથી રિપીટ કરો, આ વસ્તુ તમને વધારે રિલેક્સ કરશે. નેક્સ્ટ એક્સરસાઇઝ છે એ મેન્ટલ ક્વિક ફિક્સ, આઈ એમ શ્યોર કે તમને આ એક્સરસાઇઝ છે એ સૌથી વધુ ગમવાની છે, કે તમારે તમારા માનસિક સ્વસ્થતાને ત્વરિત એકદમ ઝડપથી કેવી રીતે તમે પ્રાપ્ત કરી શકો છો. પુટ ઓન સમ મ્યુઝિક, સરસ મજાનું કોઈક મ્યુઝિક વગાડો, બરોબર છે, તમને ગમે એવું, એઝ યુ લાઇક, તમને ગમતું હોય એવું. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને તમારા રૂમમાં હરતા ફરતા નાચો. ધ ક્રિએટિવ એક્ટિવિટી, આ જે કાંઈ રચનાત્મક પ્રવૃત્તિ કરીએ છીએ, એક્સરસાઇઝ ઇઝ ધ રાઇટ સાઈડ ઓફ બ્રેઇન, એનાથી તમારા બ્રેઇનની, તમારા મગજની જમણી બાજુના ભાગ છે એને તમે, એને એને એક્સરસાઇઝ મળે છે. એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન, અને તમારું બ્રેઇન છે એને તમે રીબેલેન્સ કરી શકો છો. આ તમારી સૌથી પ્રિય વસ્તુ છે. હું તો એવું કહું કે તમે 4-5 ફ્રેન્ડ્સ ભેગા થઈ હોય ત્યારે સરસ મજાનું મ્યુઝિક મૂકીને તમે લોકો ડાન્સ કરીને એન્જોય પણ કરી શકો, પણ આ ઘોંઘાટનું પરિણામમાં ન પરિણમવું જોઈએ. ઇટ શુડ બી સમથિંગ ક્રિએટિવ, એને એમાંથી તમને કંઈક સર્જનાત્મક પરિસ્થિતિ છે એ ઊભી થવી જોઈએ. ગેટ અ ફિશ ટેન્ક, બીજી એક વસ્તુ શું છે, તો કે એક માછલી નહીં ઘર લઈ આવો. એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ, અને એમાં આમ તેમ ફરતી માછલી છે એને જોયા કરો. લેંગ્વિડલી, એકદમ નિરાતે બેસીને જોયા કરો. ધીસ એલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, આ વસ્તુ છે એ તમારા મનને શાંત કરવા માટે થઈને મદદરૂપ થશે. પણ એના માટે થઈને આપણે માછલી લઈ આવી, એના કરતાં બેટર છે કે આપણે મ્યુઝિક મૂકીને ડાન્સ કરી લેવો, કારણ કે માછલીને એના તળાવમાં મુક્ત રીતે રહેવાની વધારે મજા આવે. નેક્સ્ટ એક્સરસાઇઝ છે રાઇટ ડાઉન યોર વરીઝ,
તમારી ચિંતાઓ છે એને લખી નાખો. તમે કોઈક દિવસ સેમિનારમાં એવું એટેન્ડ કરશો ત્યારે કે તમારા સેમિનાર જે વ્યક્તિ લેતી હોય ને એ તમને તમારી પાસે આ એક્સરસાઇઝ સૌથી વધુ કરાવશે કે લિસ્ટ બનાવો કે તમારી શું ચિંતા છે. પુટિંગ ધેમ ઇન અ પીસ ઓફ પેપર, તમારા કાગળના ટુકડા ઉપર મૂકી દો એન્ડ ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ. અને એવું માની લો કે જાણે કે તમે તમારા મગજમાંથી આ આખી ઘટના છે એ બહાર કાઢી લ્યો છો. તમે લોકોએ જબ્બી મેટ પિક્ચર જોયું હશે તો જબ્બી મેટ પિક્ચરની અંદર કરીના કપૂર છે એ આ એક્સરસાઇઝ છે એ શાહિદ કપૂરને કરાવડાવે છે કે એના મગજની અંદર જૂની ગર્લફ્રેન્ડ હતી એ ગર્લફ્રેન્ડને ભૂલવાની હતી, ઓલો ભૂલી જ નહોતો શકતો. તો કે એમાં શું કે એનો ફોટો તારી પાસે છે? તો કે હા ફોટો તો છે ને. તો કે ફોટો લાવ. પછી ફોટો બાળ્યો, ફોટો બાળી નાખ્યો ને ટોયલેટની અંદર ફ્રશ કરી દીધો. એ કે જેમાં ટોયલેટમાંથી ફ્રશ કર્યો એમાં હવે તાર મગજમાંથી કાઢી નાખ. તો આ બધી વસ્તુ શું છે? એક પ્રકારનો સ્ટ્રેસ રિલેક્સિંગ વસ્તુ છે. ગેટ ઇન ટુ નેચર એન્ડ વોક, પ્રકૃતિમાં જાઓ અને ખૂબ સરસ રીતે ચાલો. આ તો બેસ્ટ વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ રિલેક્સ થવા માટે થઈને કરી શકે. પ્રેશરથી નહીં, એન્જોય કરતાં કરતાં વોક કરો. આનાથી તમારા શરીરની અંદર એવા એન્ઝાઇમ્સ છે એ ઊભા થશે કે જે તમને વધારે ને વધારે હેપી બનાવશે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ. નેક્સ્ટ વસ્તુ છે કે એવી વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરો. CONCENTRATE, કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરો. વોટ ઇઝ રાઇટ નાઉ, અત્યારે શું છે તમારી પાસે? રાધર ધેન વોટ માઇટ હેપન, શું થશે એની કલ્પના કરવા કરતાં અત્યારે તમારી પાસે શું છે એના ઉપર ફોકસ કરો. સાઇન ઇન બાથ, બાથરૂમ, સિંગ ઇન ઇન ધ બાથ, બાથરૂમની અંદર ગાઓ. એન્ડ યુઝ શેમ્પુ બોટલ એઝ માઇક્રોફોન. આ બધી પાગલપંથી લાગે, ગાંડાવેડા લાગે, પણ આ બધી વસ્તુ તમારો સ્ટ્રેસ છે એ હળવો કરશે. તમારી શેમ્પુની બોટલ છે એ જાણે તમારો માઇક્રોફોન, માઇક છે. એવી રીતે તમે મોટે મોટેથી બાથરૂમની અંદર ગાઓ. બાથરૂમ સિંગર્સ હોય, કોઈ જોવા નથી આવવાનું, કોઈ સાંભળવા નથી આવવાનું, તમે એ વસ્તુને એન્જોય કરી શકો. નોબડી ઇઝ પરફેક્ટ. આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે જે સંપૂર્ણ હોય. બધામાં કંઈક ને કંઈક ખામી છે. હુ વોન્ટ્સ કે ટુ બી હેપ નોબડી. કોણ એવું વ્યક્તિ હોય કે જે એવું ઈચ્છે કે આપણે ઓળખ વગરનું બનીએ, આપણે આપણી ઓળખાણ વગરના બનીએ? મિસ્ટેક્સ આર ઓકે. તમે કદાચ કોઈ ભૂલ કરો છો તો એમાં કાંઈ ખોટું નથી. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ, તમારા મગજમાંથી હું આ વસ્તુ નહીં કરી શકું એ વસ્તુને કાઢી નાખો ફ્રોમ યોર વોકાબ્યુલરી, તમારા શબ્દ ભંડોળમાંથી. નેપોલિયન એવું કહેતો કે મારી ડિક્શનરીની અંદર ઇમ્પોસિબલ શબ્દ નથી, હું કોઈ પણ વસ્તુ કરી શકું છું. આ જ કોન્ફિડન્સથી એણે જિંદગી જીવી અને એ જ કોન્ફિડન્સથી એ સફળતા પ્રાપ્ત કરી શકો. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ, તમારા અભિપ્રાયોને આ વસ્તુ કન્સ્ટ્રક્ટિવ નથી એના માટે, અને તમારા અભિપ્રાયોને અવરોધે છે, બ્લોક કરે છે ઓફ પોસિબલ સોલ્યુશન. તમારી પાસે હોઈ શકે એવા સોલ્યુશન્સ છે એ લાવવા માટે થઈને. રાઇટ અ ફ્યુ લાઇન્સ, કેટલીક પંક્તિઓ લખો વિથ યોર અધર હેન્ડ, તમારા બીજા હાથથી. ધીસ રીબેલેન્સ, આ ક્રિયા પણ સંતુલિત કરે છે. ધ ટુ હેમ્પશાયર ઓફ બ્રેઇન, તમારા બ્રેઇનના બે ગોળાર્ધને ઉપયોગમાં લાવવા માટે, કારણ કે તમે તમારા ઉપયોગની અંદર માત્ર જમણો હાથ વાપરો છો, એની જગ્યાએ ડાબો હાથ પણ વાપરો. આનાથી તમારા બંને ગોળાર્ધ છે એ એકદમ સંતુલિત થશે. એક્સપેક્ટ ટુ બી લકી, તમે ખુશનસીબ થવાની આશા રાખો. એન્ડ યુ આર એક્સ લકી, અને ખરેખર તમે નસીબદાર જ છો. જો તમે સરસ રીતે સવારે ઉઠો છો, તમારી લાઈફ હેપી છે, તમારે બીજી કંઈ સમસ્યા નથી, સરસ મજાનું તમને ફૂડ મળે છે, તમારા સરસ કપડાં મળે છે, તમારે જીવવું છે એ બધી જ વસ્તુ મળે છે, તો દુનિયામાં કેટલાય એવા લોકો છે કે જે લાઈફ તમે જીવો છો ને એવી જીવવા માટે થઈને એ લોકો તરસે છે. તો તમે તમારા બ્લેસિંગ્સ કાઉન્ટ કરો. સ્ટે હેપી, સ્ટે હેલ્ધી, હંમેશા આનંદમાં રહો અને તમારો સંતોષ અનુભવો.